તમારા અંદરનું જીવન હંમેશા જીવંત રહેવા માંગે છે તે હંમેશા સર્વોચ્ચ શિખરને સ્પર્શવા માટેની ઝંખના કરતું હોય છે જીવન હંમેશા ઉત્સાહ અને ઉલ્લાસથી ઉભરાતું હોય છે તમે ફક્ત માનસિક રીતે ડિપ્રેશન એટલે કે હતાશાના માર્ગ તરફ વળો છો તમે તમારા મનના તાર્કિક પાસામાં ખોવાઈ ગયા છો તમારી સમજ તમને એક વાત કહે છે તો તમારા તાર્કિક વિચાર તમને કંઈક બીજું જ કહી રહ્યા છે તમારા રોજિંદા જીવનની એકની એક પ્રક્રિયા તમારી હતાશાનું કારણ બની શકે છે હું તમને આ વાત સમજાવવા માંગુ છું સૌથી વધુ તર્કવાળી પળો જ તો આત્મહત્યાની પળો હોય છે હતાશાનો અર્થ છે કે તમે હપ્તામાં આત્મહત્યા કરી રહ્યા છો જેટલું તમે તમારા જીવનમાં તર્કને વધુ મહત્વ આપશો તેટલી જ તમારી જીવંતતા ઘટતી જશે તમે તમારા જીવનના તર્કનો ઉપયોગ માત્ર ભૌતિક પાસાઓ માટે જ કરવો જોઈએ જો તમે જીવન ઉપર જ તર્કનો ઉપયોગ કરતા રહેશો તો તમે ડિપ્રેશનના શિકાર થઈ જશો તમારા માટે જે મહત્વ ધરાવે છે તે બધી જ વસ્તુઓને જો તમે દૂર કરતા જશો જેમ કે આકાશમાંના પક્ષીઓ તમારા બગીચાના ફૂલો તમારા બાળકનો ચહેરો અને પછી તમારા જીવનનું તર્કથી પૃથક્કરણ કરશો તો તમે હતાશાના લક્ષ્ય સુધી પહોંચી જશો હવે તમારા જીવનમાં નવા પ્રાણ ફૂંકવાનો સમય આવી ગયો છે તમારા જીવનમાં જે સૌથી મૂલ્યવાન વસ્તુ છે તે તમારું જીવન જ છે તમે ક્યાં રહો છો તમે કઈ ગાડી ચલાવો છો તમે શું પહેરો છો તમે શું ખાવ છો આ બધી જ વસ્તુઓ જીવનની સહાયક સામગ્રી છે તમે અત્યારે જીવંત છો તે મોટામાં મોટી વાત છે આ જ સૌથી મોટો આનંદ છે તમારે સ્પષ્ટ રીતે સમજવું પડશે દુઃખી નિરાશ અને બીમાર રહેવામાં કોઈ ફાયદો નથી ખુશ અને આનંદિત રહેવામાં જ ફાયદો છે અને જો ફાયદો ન પણ હોય તો પણ શું ફરક પડે છે